પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટરની દુષ્કર્મ બાદ ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખવામાં આવતા તબીબોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે, ત્યારે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રેસિડન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરોએ અગાઉ શાંતિપૂર્વક કેન્ડલ માર્ચ યોજી હતી, પીડિતાને ન્યાય આપવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી, જે બાદ શુક્રવારે તમામ તબીબોએ હડતાલ પાડી કામગીરીથી અળગા રહ્યા હતા. પશ્ચિમ બંગાળમાં મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરવામાં આવી હોવાના બનાવે રાજ્યભરમાં ભારે ચકચાર જગાવી છે, ત્યારે આ ઘટનાને લઈને રેસિડન્ટ અને ઇન્ટર્ન તબીબોમાં ભારે રોષ ફેલાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી મૃતક તબીબના પરિવારને ન્યાય આપવાની માંગ સાથે તબીબો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે શુક્રવારે વડોદરાની એસએસજી હોસ્પિટલના તબીબોએ ઓલ ગુજરાત રેસિડન્ટ એસોસિએશનના આહ્વાન ઉપર હડતાલ પાડી પોસ્ટર સાથે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. આ સાથે જ તમામ તબીબોએ હડતાલ પાડી કામગીરીથી અળગા રહ્યા હતા. વેસ્ટ બંગાળમાં જે ઘટના બની છે એના અનુસંધાને જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા જે હડતાલનું એલાન કરવામાં આવ્યું છે એ સંદર્ભે અમોએ અમારી હોસ્પિટલના અન્ય ડોક્ટર્સી દ્વારા, જેમ કે મેડિકો લીગલ ઓફિસર, ટ્યુટર્સ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાની સગવડ કરી છે અને હાલ પૂરતી અમે શક્ય એટલી તમામ સગવડો પૂરી પાડવા કટિબદ્ધ છીએ. પણ સર, આ હડતાલ આગામી દિવસોમાં પણ લંબાઈ પરિસ્થિતિ લાગી રહી છે, એને ધ્યાનમાં લઈને આગામી વિચારણા જરૂર હશે તો અમે ઉપરના લેવલે રજૂઆત કરી વધારે ડોક્ટર્સ પણ મંગાવીશું. થોડી તકલીફ પડશે પણ અમે પૂરતી વ્યવસ્થા કરવાની કોશિશ કરી રહ્યા છીએ. તાત્કાલિક સેવાઓમાં કોઈ જાતની વિક્ષેપ નહીં પડે, કારણ કે એમાં તો અમારા જુનિયર ડોક્ટર્સ પણ સંમત છે. તમે કેટલું સમર્થન કર્યા છો તેઓની પોતાની માંગણી સ્વીકારવા માટે? આ પ્રકારે હડતાલ ઘટના બની છે એ ખરેખર દુઃખદ છે, એના માટે સર્વે સાથ આપવો જ પડે એવું હું પર્સનલી માનું છું.